તરફ આઝાદીના અમૃત પર્વના 75 વર્ષ ઉજવશે, ત્યારે અમદાવાદના મણિનગરમાં એક વરિષ્ઠ પત્રકાર શ્રી તેઓના 75મા વર્ષના પ્રારંભે દાયકાના આજે એના પરિવારના સાથે જન્મદિવસની ઉજવણી અમદાવાદ ખાતેના સિદ્ધિવિનાયક મંદિર ખાતેના પ્રાંગણમાં ઉજવી રહ્યો છે, ત્યારે સૌ પરિજનો સાથે ઊભા છે. એમના સ્નેહ મિત્રો પરિવારનું એમને પૂછીશું કે કેવી લાગણી તેઓ અનુભવે છે. પરમ શાંતિનો અનુભવ થાય છે, દેવ દર્શનનો લાભ પણ મળે છે, એની સાથે સાથે જન્મદિવસની ઉજવણી પણ થાય છે. આ પહેલી વખત આવું જોયું, પણ બહુ સરસ રીતે ઉજવાયું છે. આટલું સરસ રીતે બહુ સારી રીતે ઉજવે, છોકરાઓને પણ બહુ મજા આવી છે અહીંયા, અને અમને પણ બહુ મજા આવી. આ પહેલી વખત અનુભવ થયો અને બહુ સારો અનુભવ હતો. આમ તો જન્મદિવસની વાત આવે, હોટલો હોય, રેસ્ટોરન્ટો હોય કે પછી એવા મોલોમાં જતા હોય છે, પરંતુ પહેલી વાર ભટ્ટ સાહેબે આ પસંદગી કરી અને એમાં પણ દેશ આઝાદીનો 75મો અમૃત પર્વ ઉજવી રહ્યું છે. ના ના, આ સચન બહુ જ સરસ રીતે એમણે આયોજન કર્યું હતું અને અહીંયા અમને પણ બહુ મજા આવી. પહેલી વખત અમે, હું મારું તો પહેલી વખત અહીંયા આવવાનું હતું અને બહુ સરસ જગ્યા, બીજી વખતે એમાં આવવાનું મન થાય છે. એવી સરસ જગ્યાએ એમણે આયોજન કર્યું છે અને બહુ જ સરસ આયોજન હતું. ચોક્કસ સરસ આયોજન છે. તમે શું કહેશો, આધ્યાત્મિક શાંતિ સાથે જન્મદિવસની શુભેચ્છાઓ અલગ જ રંગમાં ઉજવાય છે. ગુવાએ આટલો સરસ કાર્યક્રમ ગોઠવ્યો જમણવારનો, અમને લોકોને ખૂબ આનંદ આવ્યો, ભગવાનના સ્થળમાં મજા આવી. દર વર્ષે આવું કરતા રહે ગુવા. ધન્યવાદ. હા, શું કહેશો, એક તરફ આપણે આજે ડેરી લોકો પોતાની જન્મદિવસની વાત આવે ત્યારે મોટા પ્રમાણે ધૂમધડાકા સાથે ઉજવણી રેસ્ટોરન્ટ મોલ હોટલોમાં કરતા હોય છે, જ્યારે ધાર્મિક સ્થાનોની વાત આવે ત્યારે મોઢું મચ કરતા હોય છે, પરંતુ ભટ્ટ સાહેબ એક દાખલો વેચાયો છે. એમની સાદગી અને એમની ધાર્મિકતાને હું વંદન કરું છું, અને ભટ્ટ સાહેબ આવા બીજા 25 વર્ષ સુધી આવી જ જગ્યાએ એમના જન્મદિવસની ઉજવણી કરતી રહેવી શુભેચ્છા. ભટ્ટ સાહેબ તો આવતા વખતે ગિરનાર ઉજવવાની વાત કરે છે. હું તો એવું કહું કે એવરેસ્ટ સુધી જાય. બહુ સરસ. શું કહેશો, 75 વર્ષ દેશ આઝાદી ઉજવી રહ્યું છે, ભટ્ટ સાહેબે પણ 75મા દાયકામાં એટલે જે પ્રવેશી રહ્યા છે આ દાયકામાં, આવતા બીજા 50 વર્ષ સુધી ભટ્ટ સાહેબ આવી જ રીતના ઉજવણી કરતા રહે એવી ચોક્કસ ઉજવણી કરતા રહે. શું કહેશો, દેશ ઉત્તર 75મા વર્ષની ઉજવણી, બીજી તરફ ભટ્ટ સાહેબની ખૂબ જ આપણે આધ્યાત્મિક ભાવના સાથે દેવસ્થાનની ઉજવણી. જીતુભાઈ મારો ફુવા છે, અને જે રીતે બર્થડે ઉજવે છે, નોર્મલી આપણે બધા ક્યાં જતા હોય, હોટલમાં જતા હોય છે, પાર્ટી કરતા હોય, રેસ્ટોરન્ટમાં જતા હોય છે, પણ નાના બાળકોને જે સંસ્કાર આપવાના હોય જે આપણે નથી આપી શકતા, એનું કારણ શું છે કે અત્યારે ચાલતી હોય ટ્રેન્ડ એટલો બર્થડે ઉજવીને કે રહો, પણ આમણે એક પહેલ કરી છે કે ભાઈ અમારા બાળકોને પણ ખબર પડે કે આવી રીતે બર્થડે ઉજવાય, કે ધાર્મિક સ્થળે અવાય, ધાર્મિક પ્રસાદ લેવાય, એવું જરૂર નથી. કેક પણ અમે કાપી નથી, કેમ અમે મિષ્ઠાન ખાધું છે, સરસ થાળી કરી છે જમવાની, અને ભગવાનનો પ્રસાદ લઈને બાળકોની મજા આવે. આ એક આવું એ કરતા રહેવું જોઈએ, જેથી કે સમાજને થોડું ખબર પડે કે પશ્ચિમી તરફ જવાનું બહુ જરૂર નથી, આપણી પોતાની જે સંસ્કૃતિ છે બર્થડે ઉજવવાની એ પણ બહુ સારી છે. રિદ્ધિ સિદ્ધિના દાતા ગણપતિ કહેવાય છે, અને ગજાનન પાસે કોઈ પણ કાર્યની શરૂઆત આપણે એમાં નથી હોય છે. આજે જન્મદિવસની શરૂઆત પણ આપણે સવારથી તમે પરિવાર સાથે અહીં આવ્યા છે, કેવી લાગણી છે? અમે સવારે 10 વાગ્યાથી અહીં આવ્યા છે, સરસ મજાના દર્શન કર્યા, ઉપર યજ્ઞ કર્યો, પેલા અભિષેક કર્યા મંદિરોમાં, અને પછી અમે નીચે આવ્યા અને પછી અમે મહાપ્રસાદ લીધો, અને બહુ જ સરસ રીતે અને બહુ શું કહે આપણે સાદું ચોખ્ખું ખાવાનું અને ફ્રેશ ખાવાનું, આવું બહુ સારું હોય. એવું ભટ્ટ સાહેબ જન્મદિવસની વાત આવે ત્યારે અનેક રીતે ઉજવતા હોય છે, પહેલી વાર તમે ગરમ ખાનમાં ઉજવણી કરવા આવ્યા છો. અહીંયા મારા કહેવાય ને સગાવાલા પણ અંગત, મારો મોટો ભાઈ, મારા ભાભીઓ, મારા શાળાના આખો પરિવાર, એ દીકરીઓનો પરિવાર, એ લોકોને તો હું જમાય તો આપણે સમજતો જ નથી, મારા દીકરાઓ જ છે, એણે મારું સન્માન કર્યું, એ મારું અહોભાગ્ય છે. હજુ પણ સન્માન ચાલુ છે મારું. થેન્ક યુ વેરી મચ. જન્મદિવસની વાત આવે ત્યારે અલગ અલગ રીતે લોકો હોટલમાં, રેસ્ટોરન્ટમાં, મોલમાં ઉજવતા હોય છે અને પાર્ટીઓ કરતા હોય છે, પરંતુ ભટ્ટ સાહેબે એક પ્રેરક આપણે વાત તમારા સમક્ષ રજૂ કરી છે, કે દેવ દર્શનના લાભ સાથે જન્મદિવસની ઉજવણી કરી છે. જીતુભાઈએ એક સરસ નવો પેલો ચીલો પાડ્યો છે કે એટલીસ્ટ સિનિયર સિટીઝન હોય એ લોકો તો પોતાનો ધર્મ સંપ્રદાયના આરાધ્ય દેવ જે કોઈ હોય ત્યાં આવી અને બધા પોતાની પેઢી અને બાળકોને સાથે રાખી અને જે કંઈ આવી ઉજવણી કરે, ભલે જન્મદિવસના નામે પણ જો યાત્રાધામમાં કરે તો એક ખૂબ સારી વસ્તુ છે અને દરેકને લાભકર્તા બની રહેશે.
આ હતા પરિવારજનો કે જેઓ જણાવી રહ્યા છે કે આધ્યાત્મિક શાંતિની સાથે પરમ શાંતિનો અનુભવ થાય છે એવા અલૌકિક દર્શનના લાભ સાથે દેવ દર્શનની જગ્યાએ પણ જન્મદિવસની ઉજવણી થઈ શકે છે અને તે સાર્થક કરી બતાવી છે ભટ્ટ પરિવારે. અને જીતેન્દ્ર ભટ્ટ સાહેબના આપણે આ જન્મદિવસના ઉપલક્ષમાં આજે સૌ કોઈ પરિવારજનો વહેલી સવારે આવી દેવ દર્શનનો લાભ લઈ અને જળાભિષેક કરી અને દાદાના ચરણોમાં નતમસ્તક શીશ ઝુકાવી તેઓએ જન્મદિવસની એક સાદગીપૂર્ણ ઉજવણી કરી અન્ય લોકો માટે પ્રેરક બન્યા છે. કેમેરામેન દીપક પંચાલ સાથે હર્ષદ પટેલ, પંચાયત ટીવી, અમદાવાદ.